કેશોદમાં અખિલ ભારતીય કુલી સમાજ અને કોંગ્રેસ હોદ્દેદારોએ મામલતદારને આવેદન પત્ર આપ્યું. હાલમાં ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલુ હોય તે દરમિયાન ગુજરાતનો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બાબતે કોંગ્રેસ પક્ષના સિનિયર ધારાસભ્ય પુંજાભાઈ વંશને 7 દિવસ માટે સસ્પેન્ડ કરેલ છે. તે વિધાનસભા અધ્યક્ષનો લોકશાહીની હત્યા બરાબરનું પગલું છે અને કોરી સમાજમાંથી આવતા ધારાસભ્ય પુંજાભાઈ વંશનું ઘોર અપમાન છે, જેને અખિલ ભારતીય કોરી સમાજ સખ્ત શબ્દોમાં વખોડી કાઢી વિરોધ કરે છે અને પુંજાભાઈ વંશનું સસ્પેન્શન રદ કરી વિધાનસભા ગૃહમાં ચાલુ સત્રમાં પ્રવેશ આપવામાં આવે તેવી માંગ સાથે કેશોદ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યપાલને સંબોધી ડેપ્યુટી કલેક્ટર મારફતે આવેદનપત્ર આપી માંગણી કરવામાં આવી છે. ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપતા સમયે અખિલ ભારતીય કોરી સમાજ અને કોંગ્રેસ પક્ષના હોદ્દેદારોના પુંજાભાઈનું સસ્પેન્શન રદ કરવા કરો ભાજપ હાય હાય ભાજપ તેરી તનાશાહી નહીં ચલેગી પુંજાભાઈને ન્યાય આપોના નારા લગાવ્યા હતા અને પુંજાભાઈ વંશનું સસ્પેન્શન રદ કરી વિધાનસભા ગૃહમાં ચાલુ સત્રમાં પ્રવેશ આપવામાં આવે તેવી માંગ સાથે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. અખિલ ભારતીય કોરી સમાજ અને કોંગ્રેસ પક્ષના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આવેદનપત્ર આપ્યું હતું, જેમાં કેશોદ સહિત તાલુકા અખિલ ભારતીય કોરી સમાજ તથા કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ગોવિંદ હડિયા, જેડેશ ટીવી, કેશોદ. અખિલ ભારતીય કોરી સમાજ જૂનાગઢ જિલ્લા પ્રમુખ મનીષભાઈ ચુડાસમા, આજરોજ અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે જે પુંજાભાઈ વંશ અમારા જે સિનિયર આગેવાન ધારાસભ્ય માનનીય પુંજાભાઈ વંશનું જે ગૃહની અંદર અપમાન કરવામાં આવ્યું કે જેમને એક એમનો જે પક્ષ છે એક વિરોધ પક્ષની ભૂમિકા છે, જે વિરોધ પક્ષની ભૂમિકા સદંતર સારી રીતે નિભાવે છે, તો એમને ક્યાંક ને ક્યાંક ટોર્ચર કરવામાં આવે અને શબ્દોને પકડી લેવામાં આવે અને એમને 7 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવે, આવું ક્યારેય બન્યું નથી. આ પહેલી વખત આવો બનાવ બનાવવામાં આવ્યો છે. તો આ સરકારને અમે એટલું કહીએ છીએ કે એમનો સસ્પેન્ડ ઓર્ડર જે છે એ ફરી પાછો ખેંચી લેવામાં આવે અને એક કોળી સમાજને કોળી સમાજ વતી પુંજાભાઈ વંશને ન્યાય આપવામાં આવે અને આવી અમારી માંગણી છે. જય કોળી સમાજ. હું જ્યોતિબેન રાઠોડ, અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાત મહિલા પ્રદેશ અધ્યક્ષ. આજે પુંજાભાઈ વંશને જે સસ્પેન્ડ કરવામાં આવે છે 7 દિવસથી, એને ફરી રદ કરવામાં આવે, પાછા લેવામાં આવે. જે કોળી સમાજ ઉપર અન્યાય થયો છે ને, એટલે કોળી સમાજ છે નારાજગી દર્શાવી છે અને અમે એના માટે આજે આવેદનપત્ર મામલતદાર કચેરી કેશોદ આપવામાં આવે છે. એના અમારા સપોર્ટમાં કોંગ્રેસના ટોટલી ટીમ અમારી સાથે આવેલી છે, તો કોંગ્રેસનો આભાર અને અમારા જે પુંજાભાઈ વંશને અન્યાય થયો અને ન્યાય મળે એવી અમારા કોળી સમાજની માંગ છે, કોંગ્રેસની પણ માંગ છે. બસ આટલું કહેવું મારા શબ્દ. સુંદરાવીલા પ્રાતિજ બાખરિયા બસ સ્ટેન્ડ ની બિલકુલ નજીક દરેક પરિવાર ને પોસાય તેવા બજેટ ના આધારિત પ્લોટ પ્રાતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટ ને પાણીની પાઇપલાઇન ની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. સુંદરાવીલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ. પ્રોવિઝન સ્ટોર હોય કે ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ. NNOC તથા ટાઇટલ ક્લિયર રહેણાંકના જૂજ પ્લોટો બાકી. સાઇટ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડ થી અમીનપુરા રોડ પ્રાંતિજ. ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ, G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ, ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ પ્રાંતિજ. સંપર્ક સંજય પટેલ પોંગલુ, મોબાઈલ નંબર છે 94 281 86 880. રાજેશ પટેલ વદરાડ, મોબાઈલ નંબર છે 99 245 55
4 51